મેડિકલ કોલેજના અધિકારી અને વિવિધ વિભાગના વડા અને સિનિયર ડોક્ટર વચ્ચે બેઠક યોજાઈ હતી સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા સેવાઈ રહી છે જેથી નવી સિવિલ ખાતે સ્ટેમન સેલ્ફ લેન્ડિંગ કામ કોવિડ હોસ્પિટલ સારવાર માટે આવતા કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને તેના યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નવી સિલ્ક ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સોમવારે બપોરે એક બેઠક યોજાઈ હતી જેમાં કોલેજના ડીન ડોક્ટર ઋત્વંભરા મહેતા તબીબી અધિષક ડોક્ટર ગણેશ ગોવેકર નોડલ ઓફિસર ડોક્ટર અશ્વિન વસાવા મેડિસિન ટીબી એન્ડ ચેસ્ટ એને બાળકોના વિભાગના વડા સહિતના ડોક્ટર સાથે ચર્ચા કરી હતી જેમાં કેસ વધે તો ડૉક્ટર સહિતનો સ્ટાફ જરૂરિયાત પ્રમાણે વધારો કરવો પડે ડોક્ટર અને સ્ટાફ વચ્ચે સંકલન રહે ને જો કે ત્રીજી લહેર વખતે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે પ્રમાણે વ્યવસ્થા જરૂર પડે તો કરવી વેન્ટિલેટર ઓક્સિજન લાઇન સાધન સામગ્રી વગેરે જરૂર સુવિધા અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે સૂચન અપાઈ હતી એવું સિવિલના આસિસ્ટન્ટ આર એમ ઓ ડોક્ટર અંકારે ચૌધરીએ જણાવ્યું હતું